ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પર્વની અંદર બાઇક કે સ્કૂટર પર જનારા લોકોને દોરીના ગળાના ભાગે ઇજાગ્રસ્ત થતા હોય છે. ઉત્તરાયણ પતંગોનો મહોત્સવ છે. પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની 14મી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ, એની મજા લૂંટીએ છીએ. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાવતા સમયે પક્ષીઓને દોરીના કારણે ઈજા થતી હોય છે, તો કેટલાક પક્ષી પ્રેમીઓના પણ મોત થતા હોય છે. ઈજાગ્રસ્ત થતા પક્ષીઓને સારવાર મળે ને તેમના જીવ બચે તે માટે જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુનું કામ કરતા હોય છે. 25 સભ્યોની ટીમ સાથે હોય છે. તેઓને કોલ આવવાથી વારંવાર બાઇક પર મુસાફરી કરતા હોય છે. દોરીથી તેમને નુકસાન ન થાય તે માટે, તેમનો જીવ બચે તે માટે ધાંગધ્રાના શંભુભાઈ દ્વારા તેઓના બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા અને સેવા કાર્ય કરવામાં આવ્યો હતો. આજરોજ મેં પક્ષી બચાવ અભિયાન એરાઇસ ગ્રુપ, જે 17 વર્ષથી પક્ષીઓની સેવા કરે છે અને ઉત્તરાયણ પૂર્વ ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે, તેઓ તે લોકો જ્યારે ઉત્તરાયણમાં સ્કૂટર અને બાઇક રહીને જતા હોય ત્યારે તેમને જીવનું જોખમ થઈ જાય છે, તેને ભાગરૂપે મેં આજ તેમના સ્કૂટર પર સેફ્ટી ગાર્ડ લગાવી આપી, જેથી કરીને તેઓ સુરક્ષિત રહી શકે. અને ગામ લોકોને પણ હું કહું છું કે દરેક લોકો ઉત્તરાયણ પૂર્વ તમારા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ રખાવો અને સાવચેતી રાખો અને ઉત્તરાયણની મજા લો. અમે અરાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન છેલ્લા 17 વર્ષથી ધાંગધ્રા શહેરમાં ઘાયલ પક્ષી બચાવનું કાર્ય કરી રહ્યા છીએ. ઉત્તરાયણની નિમિત્તે જે અમે ઘાયલ પક્ષીઓ લેવા અમારા અરાઈસ ગ્રુપના સ્વયંસેવકો જઈ રહી છીએ, ત્યારે અમે ઇમરજન્સીમાં 108ની જેમ અમે ઘાયલ પક્ષીઓ લેવા જઈએ છીએ. આ સંદર્ભે અમારા ગળામાં કોઈ દોરી અચાનક ન આવી જાય, એમાં ગરુડને કંઈ નુકસાન ન થાય અમને, એ માટે ધાંગધ્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી દ્વારા અમારા અરાઈસ ગ્રુપના સ્વયંસેવકોને બાઇક પર જે સેફ્ટી ગાર્ડ લગાવી આજે આપવામાં આવ્યા છે,